जय हिंद मित्रों, हूँ मनीष सिंधी। आप सबनु स्वागत करू छू लेट्स क्रैक गुजरात एग्जाम ना प्लेटफॉर्म पर। जय हिंद मित्रों, हूँ मनीष सिंधी। आप सबनु स्वागत करू छू लेट्स क्रैक गुजरात एग्जाम ना प्लेटफॉर्म पर। આજે આપણે થોડું ડિલે થઈ ગયું છે સમ ટેકનિકલ રીઝનના કારણે, એટલે આપણે આજે એક વ્યક્તિ વિશેષ વિશે ચર્ચા કરીશું। આ વ્યક્તિ વિશેષનું નામ શું છે આપણી પાસે? તો એ છે રવ દેસાઈ સાહેબ, એટલે કે રમણલાલ વસંતલાલ દેસાઈજી। આ વ્યક્તિ વિશેષની આપણે બહુ જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ ફ્રેન્ડ્સ, તો ફટાફટથી તમામ મિત્રો જોડાઈ જાય, એટલે આપણે રમણલાલ દેસાઈ સાહેબ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું। કારણ કે અવારનવાર આ સાહિત્યકારને લગતા પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાતા હોય છે, અને આ વ્યક્તિ વિશેષને આપણે આજે માણવાના છીએ। જાણવાના નથી, એમને માણવાના છીએ ફ્રેન્ડ્સ, કારણ કે એમના ઉપર 4-5 સાહિત્યકારો ઓલરેડી થીસીસ પણ લખી ચૂક્યા છે, નિબંધ પણ લખાઈ ચૂક્યો છે ફ્રેન્ડ્સ। યસ, પહેલી વખત નામ સાંભળ્યું છે, પણ ઘણી વખતે તમે તમારા પુસ્તકોની અંદર નામ તો વાંચ્યું હશે, એમના વિશે ક્યાંક ને ક્યાંક આપણે માહિતી વાંચી છે। તો ફટાફટથી તમામ મિત્રોને વિનંતી કરીશ કે એક વખત આપણે લિંકને શેર કરી દેજો, જેથી કરીને આપણે ફટાફટથી આ સાહિત્યકારને માણવાનો આનંદ મેળવીએ ફ્રેન્ડ્સ। ઘણી વખતે તમે ભારેલો અગ્નિ, દિવ્ય ચક્ષુ અને ઠગ આ શબ્દ તમારી પરીક્ષામાં સાંભળ્યા હશે, અને આ શબ્દ તમારી પરીક્ષામાં જ્યારે આવે છે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે કયા સાહિત્યકાર આની સાથે જોડાયેલા છે। આપ આગળ વધુ એ પહેલા, મનીષ સિંધી યુટ્યુબ ચેનલ એ આપણું લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ નું પ્લેટફોર્મ બની ચૂક્યું છે। લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ એટલે કે અનએકેડમી સાથેનું કોલેબોરેશન, અનએકેડમી એટલે કે ઇન્ડિયાનું લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ, જે તમને ઘણા બધી રીતે મદદરૂપ થાય છે। અનએકેડમીની એપ્લિકેશન પર અલગ અલગ પ્રકારના સબસ્ક્રિપ્શન ચાલે છે, આ સબસ્ક્રિપ્શનમાં 1 મહિનાથી લગાવીને 24 મહિના સુધીના સબસ્ક્રિપ્શન હોય છે। એમાં 1 વર્ષ અને 2 વર્ષના સબસ્ક્રિપ્શનની વાત કરું તો 1 વર્ષના સબસ્ક્રિપ્શનની પ્રાઇસ 7,000 રૂપિયા છે, જ્યારે 2 વર્ષના સબસ્ક્રિપ્શનની પ્રાઇસ 8,400 છે। જો તમે આ 1 વર્ષનું સબસ્ક્રિપ્શન લો છો તો એ વખતે ધ્યાન રાખજો, YTMS કોડનો ઉપયોગ કરજો। આ YTMS કોડના ઉપયોગથી તમને 10% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે, અને આ 1 વર્ષનું સબસ્ક્રિપ્શન તમને માત્ર 6,300માં પડશે, અને એ જ રીતે 2 વર્ષનું જે સબસ્ક્રિપ્શન છે, જો તમે YTMS કોડનો ઉપયોગ કરશો તો 10% ડિસ્કાઉન્ટ સાથે આ 7,560માં તમને પ્રાપ્ત થશે ફ્રેન્ડ્સ। તો આઈ હોપ કે ચલો ફટાફટથી તમામ મિત્રો આવી ગયા છે ને, હું તમારી સમક્ષ લાઈવ પણ થઈ ગયો છું ફ્રેન્ડ્સ। આ સિવાય અનએકેડમી એપ્લિકેશન પર મને ફોલો કરવા માટે મારી પ્રોફાઇલનું નામ છે મનીષ કુમાર સિંધી, જ્યાં તમે મને ફોલો કરી શકો છો ફ્રેન્ડ્સ। આ સિવાય અનએકેડમીનું જે સબસ્ક્રિપ્શન છે, અત્યારે હાલ મે મહિનાનો મારો કોર્સ ચાલી રહ્યો છે, ઇન્ડિયન એક્સપ્રેસ એડિટોરિયલ એનાલિસિસ। લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામની આ ટીમ તમારી તરફ દેખાઈ રહી છે, અને આ ટીમની અંદર બધાના ચહેરા આપણે સમાવી શક્યા નથી। આ સિવાય ઘણી બધી ફેકલ્ટી આપણા પ્લેટફોર્મ પર છે, એજ્યુકેટર આપણા પ્લેટફોર્મ પર છે, તમામને આનંદ માણજો ફ્રેન્ડ્સ। સૌથી પહેલા તો નામ શું છે? શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ, જેને ટૂંકમાં રવ દેસાઈ તરીકે આપણે ઓળખીએ છીએ ફ્રેન્ડ્સ। હવે એમની એક પંક્તિ બહુ યાદ આવે છે, જે વારંવાર પરીક્ષામાં પણ એક વખત 4-5 વખત રિપીટ થઈ ચૂકી છે, કે આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી, આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું। તો કેવી સરસ મજાની આ પંક્તિ હતી ફ્રેન્ડ્સ। આ પંક્તિ કોની છે? રમણલાલ વસંતલાલ દેસાઈજીની છે ફ્રેન્ડ્સ। હવે આજે આપણે એમના વિશે કેમ ચર્ચા કરી રહ્યા છીએ? તો ચર્ચા કરવાનું મુખ્યત્વે કારણ આપણી પાસે છે કે આજે જે છે રમણલાલ વસંતલાલ દેસાઈ સાહેબનો જન્મદિવસ છે ફ્રેન્ડ્સ, અને એટલે કે 12 મે 1892ના રોજ વડોદરા રાજ્યના નર્મદાના કિનારે વસેલા એક ગામની અંદર, યાદ રાખજો સિનોર ગામ, શું છે આ સિનોર ગામ જે છે નર્મદાના કિનારે વસેલા વસંતલાલ અને મણિબહેનના ત્યાં જન્મ થયો હતો। વસંતલાલ જે છે એક સામાયિક પોતે એક પુસ્તકનું દુકાન હતી એમની ફ્રેન્ડ્સ, અને એ પુસ્તકની દુકાનના કારણે જે વસંતલાલ દેસાઈ સાહેબને વાંચવા માટે બીજે ક્યાંય જવાની જરૂર ન પડી, એમને તો પોતાના ઘરમાં જ એક લાઇબ્રેરી મળી ગઈ સાહેબ। અને એમના પિતાના જે સંસ્કારો હતા સાહેબ, શું છે એમના પિતાના જે સંસ્કારો હતા એમના ઉતરી આવ્યા હતા। રમણલાલ વસંતલાલ દેસાઈ આપણા ઇતિહાસકાર સાહિત્યની દ્રષ્ટિએ કેમ ઇમ્પોર્ટન્ટ છે,
તેઓ ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને કવિ હતા ફ્રેન્ડ્સ. અને સૌથી વધુ એમણે નામના કયા નામથી મેળવી હતી, ગાંધી યુગના યુગમૂર્તિ વાર્તાકાર. યાદ રાખજો, ગાંધી યુગના યુગમૂર્તિ વાર્તાકાર કોને કહેવાય છે? તો એ વખતે આપણને ખ્યાલ હોવો જોઈએ કે રવ દેસાઈ સાહેબને કહીએ છીએ. કોને કહીએ છીએ સાહેબ? રમણલાલ દેસાઈ સાહેબને કહીએ છીએ. આ સિવાય ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ હોય તો 1930 થી લગાવીને 1950 નો જે સાહિત્યકારોનો જે સમયગાળો છે, 1930 થી 1950 ના જો સાહિત્યકારના સમયગાળાને તમે જોવા જશો તો તમને એવું થશે ફ્રેન્ડ્સ, તો તમને એવું થશે કે આ બધા સાહિત્યકારો અલગ અલગ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓ કવિતા પણ લખતા હતા, અનુવાદ પણ કરતા હતા, નાટ્યકાર પણ હતા, વાર્તાકાર પણ હતા, નવલકથાકાર પણ હતા. એટલે કે અઢળક એમની અંદર જે છે ખૂબીઓ ભરેલી હતી, બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. અને એવા જ યુગમાં એટલે કે ગાંધી યુગના સાહિત્યકાર છે રવ દેસાઈ સાહેબ. કોણ છે? ગાંધી યુગના સાહિત્યકાર છે ફ્રેન્ડ્સ વસંતલાલ દેસાઈ. વસંતલાલજી વાત કરીશું એટલે કે રવ દેસાઈના પિતાશ્રીની વાત કરીશું. દેશભક્ત નામનું એક ગુજરાતી સામાયિક પ્રકાશિત કરતા હતા. એટલે તમે જોઈ શકો છો, કુવાડામાં હોય તો હવાડામાં આવે એ કહેવત અહીંયા યથાર્થ રીતે જે છે ફળીભૂત થાય છે સાહેબ. તો અહીંયા ખાસ કરીને એમના પિતાના જે સંસ્કારો છે એમની અંદર આવ્યા અને એમણે પિતાના સંસ્કારોને છેક આગળ સુધી લઈ ગયા. એમણે કોલેજમાં હતા, કોલેજ કાળ દરમિયાન એમના કોલેજના મુખપત્રમાં એમની કવિતા શું કરું છપાઈ હતી ફ્રેન્ડ, પ્રકાશિત થઈ હતી. પછી આ જ કવિતાને એમણે પોતાના કાવ્ય સંગ્રહ, યાદ રાખજો એમનો જે કાવ્ય સંગ્રહ છે નિહારિકા, આ ખાસ યાદ રાખી લેજો. નિહારિકા કાવ્ય સંગ્રહ કયા સાહિત્યકારનો છે? તો એ છે ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ, ગાંધી યુગના યુગમૂર્તિ વાર્તાકાર સાહેબનો છે. યાદ રાખી લેજો રમણલાલ દેસાઈનો એક કાવ્ય સંગ્રહ નિહારિકા. શું છે? નિહારિકા. અને એની અંદર એમની કોલેજની એક કાવ્ય પંક્તિ ઉમેરી સાહેબ શું કરું. રમણલાલ વસંતલાલ દેસાઈ વિશે આગળ માહિતી જાણીએ ફ્રેન્ડ્સ, તો એમણે એક નાટકથી શરૂઆત કરી હતી. શું કર્યું હતું? નાટક પણ લખ્યું હતું. એ નાટકનું નામ હતું ફ્રેન્ડ્સ સંયુક્તા. શું હતું મિત્રો? સંયુક્તા નામનું એક નાટક લખ્યું હતું જે 1915 સુરત ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ભજવાયું હતું સાહેબ. આગળ વાત કરીશું તો રમણલાલ દેસાઈ સાહેબને આપણે ગુજરાતી નવલકર્તાકારો કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુ જે છે એના સમકાલીન હતા. ઘણી વખતે જીપીએસસીમાં જ્યારે વિધાન વાક્ય બનાવે છે તો એ વખતે તમને લખીને પૂછી દે છે કે આ સાહિત્યકાર જે છે કોના સમકાલીન હતા, અથવા કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુના સમકાલીન હતા. તો એ વખતે આપણને ખ્યાલ હોય તો આપણે જાણી શકીએ કે રમણલાલ વસંતલાલ દેસાઈ કયા સાહિત્યકારના સમકાલીન હતા ફ્રેન્ડ્સ. તો કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુના સાહિત્યકાર સમકાલીન હતા ફ્રેન્ડ્સ. મોટા ભાગને એમનું જે છે કાર્ય જે છે વખોણાયું છે એ નવલકથાઓમાં લખાયું છે. એમની નવલકથાઓ આખા ગુજરાતના દરેકે દરેક યુવા વર્ગ હોય કે પછી વૃદ્ધ લોકો હોય તમામની અંદર વખોણાયું હતું. બધાએ એની પ્રશંસા કરી હતી. ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગના જીવન અને પાત્રો માટે ખાસ એ જે છે ફેમસ હતા ફ્રેન્ડ્સ. સંયુક્તા નાટક તેમનું સૌ પ્રથમ સાહિત્ય સર્જન હતું. તો યાદ રાખી લેજો રમણલાલ વસંતલાલ દેસાઈનું સૌ પ્રથમ સાહિત્ય સર્જન કયું હતું? તો સંયુક્તા નાટક. તો આ યાદ રાખી લેજો સંયુક્તા નાટક ફ્રેન્ડ્સ. આ સિવાય એમની પ્રથમ નવલકથાનું નામ પૂછાય તો યાદ રાખી લેજો ઠગ. કઈ હતી ફ્રેન્ડ્સ? રમણલાલ વસંતલાલ દેસાઈ એટલે ર વ દેસાઈ સાહેબની પહેલી નવલકથા હતી ઠગ. કઈ હતી મિત્રો? પહેલી નવલકથા હતી ઠગ. યાદ રાખી લેજો ઠગ. ક્લિયર? એ ગુજરાતી સામાયિક નવ ગુજરાતમાં હપ્તાવાર એટલે હપ્તે હપ્તે પ્રકાશિત થતી હતી. તો આ પણ એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ધ્યાન રાખજો, પાછલી પરીક્ષાના પેપરો થોડા રિવિઝન કરતા રહેજો તો તમને ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ. આ સિવાય 1952 આ વેરી ઇમ્પોર્ટન્ટ અહીંયા ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, આપણે માણવાના છે સાહેબ. રમણલાલ દેસાઈ સાહેબ માત્ર આપણા દેશની અંદર નહીં વિદેશમાં પણ ગયા. વિદેશમાં ક્યાં ગયા? વિયેનાની મુલાકાતે ગયા સાહેબ. વિયેનાની મુલાકાતે શા માટે ગયા? તો 1952 જે વિશ્વ શાંતિ પરિષદના આપણા અખિલ ભારતીય શાંતિ પરિષદના પ્રતિનિધિ બનીને સ્વ રવ દેસાઈ સાહેબ જે છે એ વિયેનાની મુલાકાત પણ લઈને આવ્યા ફ્રેન્ડ્સ. ત્યાર પછી આગળ વાત કરીશું રમણલાલ વસંતલાલ દેસાઈ સાહેબની, આગળ ડિસ્કશન કરીશું. તો 1932 વર્ષ આવે છે ફ્રેન્ડ્સ. ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન માટે એમને રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવે છે. જો સાહિત્યકારની ખ્યાતિ આપણા ગુજરાતની અંદર
एक पुरस्कार दीधा है, ए छे रणजीत राम सुवर्ण चंद्रक पुरस्कार। तमे जोशो के अवारनवार तमारी परीक्षा में जे प्रश्न पूछाया करे छे, ए प्रश्न एवा साहित्यकार ना वधारे पूछाय छे के जे क्यांक ने क्यांक रणजीत राम सुवर्ण चंद्रक प्राप्त करे होय। फ्रेंड्स, तो आपणे कृणाल साहेब भी आपणी जोड़े जोड़ाया छे, तो एमनु पण स्वागत करजो। अने कृणाल सर पण बहुत सरस मजानु तमने भणावे छे, आपणी स्लाइड नी अंदर एमनो फोटो आपणे एड नथी करी शक्या, पण तमाम मित्रो जे छे कृणाल सर ने पण माणजो, बहुत सरस मजानु हसता हसता तमने भणावी दे छे। फ्रेंड्स, तो 1932 માં કયા વર્ષે એમને રણજીત રામ સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યો? 1932 માં। હવે એમને એક નવલકથા જે આખા ગુજરાતમાં સૌથી વધારે પ્રસિદ્ધિ પામી એ છે દિવ્યચક્ષુ। કઈ છે? દિવ્યચક્ષુ। અને આ દિવ્યચક્ષુ નવલકથા માટે હરગોવિંદદાસ કાંટાવાલા પુરસ્કાર પણ એમને પ્રાપ્ત થયો હતો। યાદ રાખી લેજો, હરગોવિંદદાસ કાંટાવાલા પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો। ફ્રેન્ડ્સ, અને 1941 માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં, वर्ष 1941 માં ગુજરાતી સાહિત્ય પરિષદની અંદર જે સાહિત્ય વિભાગ છે સાહેબ, એના પ્રમુખ બનવાનું ગૌરવ પણ એમને પ્રાપ્ત થયું। ફ્રેન્ડ્સ, ત્યાર પછી વાત કરીશું આઝાદ એસ ગોહિલ સાહેબ કહે છે 21મી સદીનો લડવૈયો મનીષ સિંધી સર। બસ સાહેબ, તમારા આ પ્રેમ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તમામ મિત્રો જે લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે, એ મિત્રો પણ, જે લોકો નથી કરી રહ્યા એ તમામ મિત્રોને હું દિલથી સ્વાગત કરું છું, તમામ મિત્રોનું। ફ્રેન્ડ્સ, ક્લિયર? કઈ કારણ હશે એટલે કદાચ નો સપોર્ટ કરી શકતા હોય, પણ રમણલાલ વસંતલાલ દેસાઈ સાહેબ, હવે યાદ રાખજો, યુગમૂર્તિ સાહિત્યકાર તરીકે જેમની નામના પ્રાપ્ત કરી, સિદ્ધિ પ્રાપ્ત કરી એવા રમણલાલ વસંતલાલ દેસાઈ 20 સપ્ટેમ્બર 1954 ના રોજ હૃદય બંધ પડી જવાથી તેમનું અવસાન થયું હતું। ફ્રેન્ડ્સ, અંગત વર્તુળોમાં ભાઈ સાહેબ તરીકે કોણ જાણીતા હતા? યાદ રાખજો, કયા સાહિત્યકાર જે છે એમના અંગત વર્તુળોમાં ભાઈ સાહેબ તરીકે જાણીતા હતા? તો યાદ રાખી લેજો, રવ દેસાઈ સાહેબ। કોણ હતા? રવ દેસાઈ સાહેબ। આ સિવાય એમણે બે મહત્વના જીવન ચરિત્ર લખ્યા હતા સાહેબ, ગયા આપણા વાત કરીશું અભિજીત ઝાલા સાહેબે તમને મહારાણા પ્રતાપ વિશે બહુ સરસ મજાની માહિતી માહિતગાર કર્યા હતા। ફ્રેન્ડ્સ, આ સિવાય પણ જો તમારે કોઈ મહાનુભાવોના ચરિત્રો વાંચવા હોય, જીવન ચરિત્ર વાંચવું હોય, તો રમણલાલ વસંતલાલ દેસાઈ દ્વારા લખવામાં આવેલા બે મહત્વના જીવન ચરિત્રો છે। એક છે મહારાણા પ્રતાપ, જેમણે વર્ષ 1919 લખ્યા હતા, બહુ મોટા રિસર્ચ કરીને ફ્રેન્ડ્સ, અને બીજું જીવન ચરિત્ર હતું નાના ફડણવીસ, જે વર્ષ 1922 ક્યારે લખવામાં આવ્યું હતું? વર્ષ 1922 લખવામાં આવ્યા હતા, અને મહારાણા પ્રતાપને માણવાની મજા કંઈ અલગ છે। અને અભિજીત ઝાલા સાહેબે સલ્યુટ છે અમને કે શું સરસ મજાની જે છે માહિતી તમને પીરસી હતી। ફ્રેન્ડ્સ, ત્યાર પછી વાત કરીશું પાવાગઢ, એક પ્રવાસ ગ્રંથ, યાદ રાખજો પાવાગઢ નામનો પ્રવાસ ગ્રંથ કોનો છે? તો એ વખતે આપણને ખ્યાલ હોવો જોઈએ સાહેબ કે પાવાગઢને અનેક રીતે માણવાનો આનંદ આપણા જે છે એક નવલકથા લખવામાં આવેલી છે પાવાગઢ, એના દ્વારા આપણે માણી શકીએ છીએ। ફ્રેન્ડ્સ, હવે ફ્રેન્ડ્સ, નવલકથાઓમાં શું ફાયદો હોય છે ફ્રેન્ડ્સ એ વાંચવાનો, એ પ્રવાસ ગ્રંથમાં વાંચવાનો શું ફાયદો હોય છે? તો એ અમુક પાત્રોના આધારે લખાતું હોય છે। શું હોય છે? આ રમણલાલ વસંતલાલ દેસાઈ સાહેબની વાત કરીએ, એમના તમામ પુસ્તકોની અંદર કોઈક ને કોઈક પાત્ર સાથે જે છે એમણે વાર્તાને શરૂ કરી છે, પ્રવાસ ગ્રંથ હોય, મહત્વના ચરિત્રો હોય, એમના દ્વારા શરૂ કરી છે, અને તમને સરસ મજાની રીતે માહિતી પીરસવાનું કામ કર્યું છે। ફ્રેન્ડ્સ, આ સિવાય સંસ્કૃતિની ઉત્પત્તિ નામનો અનુવાદ ગ્રંથ કોણે લખ્યો હતો? યાદ રાખજો, સંસ્કૃતિની ઉત્પત્તિ નામનો અનુવાદ ગ્રંથ આ કોના દ્વારા લખવામાં આવેલો છે? રમણલાલ વસંતલાલ દેસાઈ। ત્યાર પછી વાત કરીશું આગળ કે લેખક તરીકે તેમને ખ્યાતિ જે છે કઈ નવલકથાએ અપાવી હતી? તો યાદ રાખજો, એમની પ્રથમ નવલકથા જે હતી ઠગ, યાદ રાખી લેજો ફ્રેન્ડ્સ, આ ઠગ વારંવાર પરીક્ષામાં રિપીટેડલી પૂછાય છે, એ ગુજરાતી સામાયિક નવ ગુજરાતમાં હપ્તાવાર પ્રકાશિત થઈ હતી, અને એનાથી રમણલાલ દેસાઈ સાહેબને ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી। ફ્રેન્ડ્સ, આ સિવાય આપણે વાત કરીશું આગળ થોડી ડિટેલમાં આપણે ચર્ચા કરી લઈએ, તો ચર્ચામાં શું કરીશું કે ભાગ્યે જ, યાદ રાખી લેજો, ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હશે, આ લાઈન પર ફોકસ કરજો મિત્રો, ભાગ્યે જ આ ગુજરાતમાં કોઈ ગુજરાતી એવો હશે કે જેણે શાળા કે કોલેજના અભ્યાસક્રમ દરમિયાન દિવ્ય ચક્ષુ કે ભારેલો અગ્નિ નવલકથાઓનું એકાદ પ્રકરણ ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં વાંચ્યું ન હોય। ફ્રેન્ડ્સ, એટલે કે ગુજરાતમાં જે શાળા લેવલનું શિક્ષણની વાત કરીએ, કોલેજ લેવલની વાત કરીએ, તો ત્યાં જે છે
એકાદ પ્રકરણ તો દિવ્ય ચક્ષુ કે બારેલો અગ્રી એમાંથી આવી જ જાય છે. અને કોલેજના અભ્યાસક્રમની વાત કરીએ તો આખે આખી નવલકથા એટલે કે આ દિવ્ય ચક્ષુ નવલકથા જે છે એક ટેક્સ્ટબુક તરીકે વાંચી હશે. ઘણા એવા જે છે આર્ટ્સના ફિલ્ડમાં મિત્રો હશે, એમને ખાસ ખબર હશે કે દિવ્ય ચક્ષુ નવલકથા જે છે એમને પોતાના અભ્યાસક્રમમાં આખે આખી ટેક્સ્ટબુક તરીકે જોવા મળી હશે. ફ્રેન્ડ્સ, ક્યાંક ને ક્યાંક દિવ્ય ચક્ષુ નવલકથા જે સૌથી વધારે પ્રસિદ્ધિ પામી છે એની વિશે વાત કરીશું તો રવા દેસાઈ સાહેબની સૌથી લોકપ્રિય થયેલી અને સાહિત્યિક ગુણવત્તા પણ ધરાવતી એક વિશિષ્ટ નવલકથા કઈ છે તો એ દિવ્ય ચક્ષુ છે. ફ્રેન્ડ્સ, આ રસપ્રદ નવલકથા યાદ રાખજો, આઝાદીની લડતના દિવસોની ભૂમિકામાં હિંસા સામે અહિંસાનો પ્રેમની તીવ્રતા સાથે જ સ્વાર્પણનો શીલતાનો ધર્મનિરપેક્ષતાનો અસ્પૃશ્યતા ભાવને છોડતી માનવતાનો મહિમા કરાવે છે. તો આ જે છે નવલકથા વાંચવાથી શું મળે છે કે અહિંસાની સામે અહિંસાનો વિજય થાય છે ફ્રેન્ડ્સ, ત્યાર પછી ધર્મનિરપેક્ષતાનો ભાવ તમને કેળવે છે, અસ્પૃશ્યતાથી અને આપણે આ પ્રકારના જે છે કુરિવાજોથી દૂર રહેવું જોઈએ એના ઉપર આ લખાયેલી નવલકથા હતી. અને એટલા માટે જ આ જે છે દરેકના પાઠ્યપુસ્તકની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી આગળ વાત કરીશું આજ નવલકથાની અંદર 1930ના મીઠાના સત્યાગ્રહ દ્વારા આખા દેશમાં જે ગાંધીજીના વ્યક્તિત્વ વિચારણા જે ફેલાઈ હતી એના કાર્યક્રમોનું દસ્તાવેજી નિરૂપણ પણ કરવામાં આવેલું છે. તો ઘણા લોકો એવા પ્રશ્ન પણ પૂછે છે ને સાહેબ કે સાહેબ મીઠાના સત્યાગ્રહ વડે જે દાંડી સત્યાગ્રહ છે એના વિશેની વિસ્તૃત માહિતી વાંચવી હોય સાહેબ અને એના વિશે બહુ ખંતથી કંઈક વાંચવું હોય ફ્રેન્ડ્સ અને જે લોકો જેણે પ્રત્યક્ષ માણ્યું છે એમના મોઢે કંઈક સાંભળવું હોય તો યાદ રાખજો રમણલાલ વસંતલાલ દેસાઈ સાહેબની નવલકથા વાંચજો દિવ્ય ચક્ષુ. એની અંદર 1930ના મીઠાના સત્યાગ્રહનો બહુ જબરદસ્ત લેવલે નિરૂપણ કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ. તો માણશો તો મજા આવશે ફ્રેન્ડ્સ, માણ્યા વગર મજા આવતી નથી. આ કેટલીક નાની નાની માહિતી છે. ઘણી વખતે લોકો પૂછતા હોય છે દાંડી સત્યાગ્રહમાં ક્યાંથી પ્રશ્નો પૂછી શકે છે શિક્ષકો, મોટા મોટા જે જીપીએસસીના પેપરો ક્યાંથી નીકળી શકે છે, તો આ પ્રકારના બેકગ્રાઉન્ડમાં જવું પડે આપણે ફ્રેન્ડ્સ, સમજવું પડે કે કયા સાહિત્યકાર હતા જે બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. રમણલાલ વસંતલાલ દેસાઈ સાહેબ એમણે બહુ ગાંધીજીના જીવન ચરિત્રને બહુ સારી રીતે પોતાની દિવ્ય ચક્ષુ નવલકથાની અંદર આલેખ્યા છે, એમના વિચારોને જન જન સુધી પહોંચાડવાનું કામ કર્યું છે ફ્રેન્ડ્સ. કલમથી ક્રાંતિ લાવવાનું કામ હતું સાહેબ, યાદ રાખજો 1930 થી 1950નો જે આ સમય હતો સાહેબ, આ જે દાયકો હતો સાહેબ, એ કલમથી ક્રાંતિ હતી સાહેબ. 1919મી સેન્ચુરી જે હતી આપણી ફ્રેન્ડ્સ, તો એની વાત કરીએ કલમથી ક્રાંતિ હતી ફ્રેન્ડ્સ. અને આપણા જે સાહિત્યકાર હતા, જે આપણે વાત કરીશું ભારતના જ્યારે ઇતિહાસની સ્વાતંત્ર્ય સંગ્રામની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા જે સાહિત્યકારો ભૂલાઈ જાય સાહેબ, એમનો કોઈ ઉલ્લેખ આપણા કોઈ પુસ્તકમાં જોવા મળતો નથી. પરંતુ હકીકતમાં તો એવું છે સાહેબ, આપણે જો ઝાંખીને પોતાની અંતરાત્માને ઝાંખીને જોઈએ તો આપણા ઘણા એવા ગુજરાતી સાહિત્યકાર છે જેમણે પોતાના કલમ દ્વારા ગાંધીજીના હોય કે અન્ય સ્વાતંત્ર્ય સંગ્રામના જે છે વિચારોને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું, જન જન સુધી ધન જન સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું ફ્રેન્ડ્સ. અને એવા સાહિત્યકારને સાહેબ ન માત્ર પરીક્ષાની દ્રષ્ટિએ પરંતુ પોતાને ગર્વ લેવલની બાબત, ગર્વ લેવા જેવી બાબતને ધ્યાનમાં રાખીને માણવા જોઈએ ફ્રેન્ડ્સ. આ સિવાય એમની બીજી એક નવલકથા છે, એ પરીક્ષામાં એક પ્રશ્ન પણ ક્લાસ 3માં ક્યાંક પૂછાઈ ચૂક્યો છે કે ગ્રામ લક્ષી નવલકથા ભાગ 1 થી 4 એ કોની છે, રવા દેસાઈ સાહેબની છે. કોની છે, રવા દેસાઈ સાહેબની છે. અંકિત પ્રણામી સાહેબ કહે છે થેન્ક યુ મજા આવી ગઈ, અને દીક્ષિત સર બી આપણી સાથે જોડાયેલા હતા. સોરી દીક્ષિત સર, હું થોડુંક આની અંદર રવા દેસાઈ સાહેબ મારા દિલના બહુ કરીબ છે અને એના માટે જ ખાસ કરીને આજે હું તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું ફ્રેન્ડ્સ. કારણ કે એમને જ્યારે જ્યારે પણ વાંચું છું, એમની કોઈ કોઈ નવલકથાને વાંચું છું ત્યારે એમ થાય છે સાહેબ કે ખરેખર તો માત્ર સાહિત્યકાર નહીં પરંતુ આપણી આઝાદીમાં એમણે પણ એક પ્રકારનો જે છે ભાગ આપ્યો હતો ફ્રેન્ડ્સ, પોતાના કલમ વડે જે છે ભાગ લીધો હતો ફ્રેન્ડ્સ, પણ આપણે એમને વિસરાઈ ગયા છે ફ્રેન્ડ્સ. અક્ષયભાઈ પણ, અક્ષયભાઈ અને દીક્ષિત તેરૈયા બંને ભાઈઓ તો શું વાત છે, આજે તો મારા લેક્ચરની અંદર હાજર છે. થેન્ક યુ અક્ષયભાઈ અને દીક્ષિતભાઈ બંને, થેન્ક યુ સો મચ. રમણલાલ દેસાઈ સાહેબની આગળ વાત કરીશું. આ ગ્રામલક્ષી નવલકથા સાહેબ જો 1, 2, 10, 20, 25, 30, 40 પાનાની નહીં, ટોટલ 1233 પાનામાં, યાદ રાખજો કેટલા, 1233 પાનામાં આખી વિસ્તરાયેલી કહી શકીએ. કારણ કે 1233 પાના એટલે વિસ્તરણ તો કહેવાય જ ને. તો આ વિસ્તરતી આદર્શવાદી, યાદ રાખજો, નવલકથા ભારતની જે દુર્દશા માટે પરાધીનતાના ઉપરાંત ગામડાની અવદશાને આગળ કરે છે
આપણા ગામડાઓની અવદશા કેમ થઈ છે, ભારતની દુર્દશા થવાનું મોટું કારણ શું છે કે જ્યારે આપણે ગામડાઓને અવગણ્યા છે, ગામડાઓની જે અવદશા થઈ છે એની પાછળ ધ્યાન નથી આપ્યું, એનું મુખ્ય કારણ છે ફ્રેન્ડ્સ. અને બહુ સરસ મજાની રીતે આ નવલકથામાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય છે, ભારતને જો ફરીથી સોનાની ચીડિયા બનાવવી હોય તો કેવી રીતે બનાવી શકાય છે એનો ચિતાર આપતી નવલકથા એટલે ગ્રામ લક્ષી ભાગ 1-4. તે ગ્રામો ઉદ્ધારના અનેક કાર્યક્રમો, એક કથાનાયક, યાદ રાખજો ગ્રામ લક્ષીમાં એક કથાનાયક છે જેમનું નામ છે અશ્વિન. શું છે? અશ્વિન નામના કથાનાયક જે છે એ કઈ નવલકથામાં જોવા મળે છે તો એ પણ યાદ રાખી લેજો અશ્વિન. અને એમાં ગ્રામ્ય જીવનની સંપૂર્ણપણે ઝાંખી દર્શાવી દેવી છે ફ્રેન્ડ્સ. આ અશ્વિન નામનો એક વ્યક્તિ જે છે નોકરી મેળવવા માટે આગળ વધે છે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે એમાં જોઈશું કે દરેક ગામની અંદર જે છે કમાવાના સાધનો ઓછા થવાના કારણે ગામના જે લોકો છે એ યુવાનો છે એ નોકરી મેળવવા માટે શહેર તરફ આવે છે, મોટા મોટા શહેર તરફ નીવડી આવે છે ફ્રેન્ડ્સ. અને જ્યારે એમને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ લોકો જે છે આપઘાત કરવાનો પ્રયાસ કરે છે. આજ કથાનાયકની વાત કરીશું અશ્વિન ગ્રામ લક્ષીની અંદર. આ પણ જે છે શહેરની અંદર નોકરી મેળવવા નીકળે છે ફ્રેન્ડ્સ, પરંતુ નોકરી ન મળતા નિષ્ફળતા પ્રાપ્ત થાય છે અને તે જે છે તળાવમાં ડૂબીને આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાં તેની સમક્ષ એક ગ્રામ લક્ષ્મી પ્રગટ થાય છે અને તેને જે એક કહેવાય કે ભાઈ અચાનકથી ભગવાન પ્રગટ થયા અને ભગવાને કીધું કે ભાઈ તારી જે છે તપસ્યાથી હું જે છે પ્રસન્ન થયો છું, તને એક વરદાન આપું છું કે તારે ગામડાની સેવા કરવાનું છે. શું કરવાનું છે? ગામડાની સેવા કરવાનો તને આદેશ આપું છું. અને એ જે છે ગામડાની સેવા કરવા પર લાગી જાય છે, પછી એ જે ગામનું ઉદ્ધાર કરે છે અને અશ્વિનભાઈ જે પછી ધીરે ધીરે જે છે ગામના ઉદ્ધાર માટે એક એક પ્રવૃત્તિઓને આગળ વધારે છે અને એમની પ્રવૃત્તિઓ જે છે સફળતા મેળવે છે એવું આ કથાનાયકની અંદર દર્શાવવામાં આવે છે. અને જે ગામ વિકસિત થાય છે, ગામના લોકો સુખી થાય છે, એમ આપણા ભારત દેશની જે છે દુર્દશા જે છે એ સોનાની ચીડિયા તરફ આગળ વધતી જાય છે અને ભારતનો વિકાસ થાય છે. કેવું સરસ મજાની આ જે છે કથા નવલકથા લખાયેલી છે. આનો તો આપણને સપને પણ ખ્યાલ નથી હોતો, સપનામાં પણ આપણને ખ્યાલ નથી હોતો કે આપણા ગુજરાતી સાહિત્યકારે કંઈક આવું પણ લખેલું છે, આવું પણ સાહિત્ય આપણી પાસે છે. આપણી પાસે સાહેબ વાંચવાનું ઘટે છે તો સાહેબ ક્યારેક વાંચવાનું ઘટે ને તો એક વખત ગ્રામ લક્ષ્મી ભાગ 1-4 નવલકથા અવશ્યથી વાંચી લેજો. આગળ વાત કરીશું રમણલાલ વસંતલાલ દેસાઈ સાહેબ. આજે તમારા રગ રગની અંદર રમણલાલ વસંતલાલ દેસાઈ સાહેબ સમાઈ જવા જોઈએ મિત્રો. આ સિવાય એમની કેટલીક રચનાઓની વાત કરીશું, સિરીઝ હૃદય વિભૂતિ, પૂર્ણિમા, આ ખાસ યાદ રાખી લેજો, હૃદયનાથ, કોકિલા, સ્નેહયજ્ઞ, ત્રિશંકુ, આ યાદ છે ને ત્રિશંકુ, પછી આંખ અને અંજન, પછી યા સૌથી મહત્વનો સાહેબ આ ભારે લો. બીજું કહી તો રમણલાલ વસંતલાલ દેસાઈ વિશે વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય સાહેબ, પરંતુ ખાસ કરીને રમણલાલ વસંતલાલ દેસાઈની એક નવલકથાનું નામ અમે સાંભળેલું છે, એ નવલકથા છે ભારેલો અગ્નિ. કઈ છે સાહેબ? કારણ કે સાહેબ આ પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે એટલા માટે. તો ભારેલો અગ્નિમાં 1857 સ્વાતંત્ર સંગ્રામના વિષય છે, યાદ રાખજો આ કયા વિષય પર લખાયેલી છે, તો 1857 સ્વાતંત્ર સંગ્રામના વિષય તરીકે રચાયેલી કડાકીય દ્રષ્ટિએ ધ્યાનપાત્ર એવી ભારેલો અગ્નિ નવલકથા રુદ્રદત્ત, યાદ રાખજો આમાં કાલ્પનિક પાત્રનું નામ છે રુદ્રદત્ત, દ્વારા ગાંધી કથિત અહિંસાની ભાવના જે છે સંપૂર્ણપણે એની અંદર સમાવેશ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સંપૂર્ણપણે એની અંદર સમાવેશ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. તો એક વખત છે ને ફ્રેન્ડ્સ જીપીએસસી ના પેપરો ખોલજો, ગયા વર્ષનું પેપર ખોલજો, એની અંદર જે છે અલગ અલગ પાત્રો જે છે ને પાત્રો સંબંધિત વિધાન વાક્યો બહુ બનાવે છે. તો તમને એમ થતું હશે સાહેબ આ પાત્રો સંબંધિત વિધાન વાક્યો બનાવ્યા છે, એટલા માટે કહું છું એક વખત આને જાણી લેવું પડશે. યસ, ઇરશાદ પટની સાહેબ જો સમજી ગયા કે સાહેબ ભારેલો અગ્નિ જીપીએસસી 2017 કે 2018 ક્વેશ્ચન હતો અને ગણિત સુપર ક્લાસ 3 પણ આ પ્રશ્ન આવ્યો, તો યાદ રાખી લેજો આમાં કાલ્પનિક પાત્ર કયું છે સાહેબ? રુદ્રદત્ત. કયો છે? રુદ્રદત્ત. આ સિવાય સ્થિતિજ ભાગ 1-2 માં ગુપ્ત સામ્રાજ્ય પૂર્વેના અલ્પ ઐતિહાસિક સામગ્રી વાળા નાગ જાતિના સામ્રાજ્યને વિષય તરીકે લીધું છે. આ જોરદાર લાઈન છે સાહેબ. જુઓ એક ઇતિહાસ સાહિત્યકાર
નવલકથાઓ લખે છે, કેવા કેવા વિષયોનું એ ચયન કરે છે. જ્યારે પણ કોઈ સાહિત્યકાર વિષયોનું ચયન કરે છે તો એની પાછળ એનું ઘણું બધું રિસર્ચ લાગે છે, ઘણા વર્ષોની મહેનત લાગે છે. તો કેટલી મહેનત કરીને એમણે સાહિત્યનું જે છે સર્જન કર્યું છે આપણી ભાવિ પેઢી માટે. પણ આપણે બધા શું કરીએ છીએ સાહેબ, ગુજરાતી સાહેબ ભણવું નથી સાહેબ, સાહિત્યકારને માણવા નથી, અમે તો માત્ર ને માત્ર સાહેબ એક પ્રકારના જે છે લેબર બનવા માંગીએ છીએ, કે પરીક્ષા વિષયક થોડું ઘણું વાંચી લેવાનું, પાસ થાય કે ન થાય પણ એક વખત વાંચી લઈશું, પરંતુ આપણી ભાવિ પેઢી માટે આપણા સાહિત્યને, આપણા સાંસ્કૃતિક વારસાને, કલ્ચરને સાચવી રાખીશું નહીં. તમે આગળ ભાવિ પેઢીમાં કેવી રીતે લઈ જશો કલ્ચર સાહેબ, જ્યારે તમારામાં જ નહીં હોય. પેલી કહેવત છે, મેં તમને આગળ પણ કીધું, રમણલાલ વસંતલાલ દેસાઈના, રમણલાલ દેસાઈના પિતા વસંતલાલ જે છે પોતે સાહિત્ય રસિક હતા અને એમના લીધે એમના સંસ્કારો રમણલાલજીમાં આવ્યા અને રમણલાલે આપણા ગુજરાતી સમાજને, પોતાની અંદર ઉતરેલા તમામ સાહિત્યજનકને, સાહિત્યને અને પોતાના જે છે રિસર્ચ દ્વારા, સંશોધન દ્વારા એ તમામ સાહિત્યનું સર્જન કરી આપ્યું. પણ શું આપણે એ સાહિત્ય સર્જનને ક્યારે માણવાનો આનંદ મેળવીએ છીએ? શું આપણે ક્યારે પણ એમને માણીએ છીએ? ના સર. અને કોઈ માણવા માટે તમારી સમક્ષ આવે તો પણ એ તમને ગમતું નથી, કઈ વાંધો નહીં. રમણલાલ વસંતલાલ દેસાઈ સાહેબ યાદ રાખજો, સંયુક્તા, શક્તિ હૃદય, અંજની અને ગ્રામ સેવા આ એમના દીર્ઘ નાટકો હતા. શું હતા? દીર્ઘ નાટકો હતા. આ સિવાય પરી અને રાજકુમાર, તપ અને રૂપ, પુષ્પોની સૃષ્ટિમાં, ઉસકે રહેલો આત્મા, આ જુઓ સાહેબ કેવું જબરદસ્ત ટાઈટલ છે, ઉસકે રહેલો આત્મા, કવિ દર્શન, બેજુ બાવરા, આ બેજુ બાવરા અહીં ખૂણા ખાચામાંથી પ્રશ્ન શોધીને તમને આપી દીધો હતો, બેજુ બાવરા, વિદેહી, આ એમના એકાંકી છે. શું છે? એકાંકી છે અને એના આધારે જળવાયેલો એમના નાટ્ય શોખ છે. ફ્રેન્ડ્સ, આગળ વાત કરીશું એમના કાવ્ય સંગ્રહના નામ યાદ રાખજો ફ્રેન્ડ્સ, એક છે નિહારિકા અને બીજું નામ રાખજો સમણા. શું છે? સમણા. ફ્રેન્ડ્સ, ગઈકાલ અને મધ્યાહનના મુગ્ધજળ એ એમના 1931 સુધીના જીવનપટને આલેખતી આત્મકથાત્મક કૃતિઓ છે. શું છે? આત્મકથાત્મક કૃતિઓ છે ફ્રેન્ડ્સ. ત્યાર પછી રશિયા અને માનવ શાંતિ નામનો પ્રવાસ વર્ણનનો ગ્રંથ યાદ રાખજો, રશિયા અને માનવ શાંતિ નામનો જે પ્રવાસ વર્ણનનો ગ્રંથ કોના દ્વારા લખવામાં આવેલો છે? તો એ આપણા રમણલાલ વસંતલાલ દેસાઈજી દ્વારા લખવામાં આવ્યો. કોના દ્વારા? રમણલાલ વસંતલાલ દેસાઈજી દ્વારા લખવામાં આવેલો છે. ત્યાર પછી આપણે એક વસ્તુ તમે ખાસ યાદ રાખી લેજો, ગ્રામ લક્ષ્મીની અંદર એક બીજું પાત્ર છે, યાદ રાખજો, ચોર મહેરુ. યાદ રાખજો, પાત્રો યાદ રાખી લેજો. હવે જે લોકો ખાલી પરીક્ષા માટે પ્રિપેરેશન કરે છે ને, એ લોકો યાદ રાખી લેજો કે ગ્રામ લક્ષ્મી નવલકથાની અંદર ચોર મહેરુ નામનું જે પાત્ર હતું એ પાત્ર યાદ રાખજો. આ સિવાય રામા પટેલ, યુવાન વયે વિધવા બનેલી તારા, આ ખાસ યુવાન વયે વિધવા બનેલી તારા. ત્યાર પછી સિરીઝ મેં વાત કરીશું તો અભળ ગામડીઓ ભલો, યાદ રાખજો અભળ ગામડીઓ ભલો જે છે એ સિવાય કોકિલા, વચ્છરાજ વગેરે પાત્ર જે છે આવા સુંદર નમૂના એમણે આપણી સમક્ષ રજૂ કરીને આપ્યા અને આ કાલ્પનિક પાત્રોના દ્વારા એમણે તમામ નવલકથા હોય, કવિતા હોય, નાટ્ય હોય એમનું સર્જન કર્યું ફ્રેન્ડ્સ અને આપણી સમક્ષ મૂક્યું. ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે રમણલાલ દેસાઈ સાહેબ વિશે જેટલી પણ થોડી ઘણી સાહેબ, આમ તો મારી પર એને એમના ઉપર મેં એક પ્રકારનું થીસીસ લખવાનો પ્રયાસ કર્યો છે અને થીસીસ ઓલરેડી મેં લખી દીધેલો છે, પણ એ થીસીસ જે છે પ્રકાશિત નથી કરવું, કારણ કે હું નથી ઈચ્છતો કે હવે આ પ્રકારના થીસીસ કોઈની સમક્ષ પણ પ્રસ્તુત થાય, કારણ કે આપણા ગુજરાતીના સાહિત્યકારોને માણવા માટે કોઈ રેડી નથી, કોઈને દિલચસ્પી નથી. તો એટલે મેં થીસીસ લખ્યા પછી, રમણલાલ દેસાઈ વિશે થીસીસ લખ્યા પછી એમને જે છે મારી જોડે પર્સનલી સાચવી રાખ્યો છે. જ્યારે જ્યારે સમય આવશે ત્યારે એમાંથી માહિતી હું મારા વિદ્યાર્થીઓને આપતો રહીશ અને મારી વિદ્યાર્થીઓની અંદર ધીરે ધીરે માહિતી નાખતો રહીશ. ફ્રેન્ડ્સ, જે પણ મિત્રો પહેલી વખત આ ચેનલ પર આવ્યા છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે યાદ રાખજો, અનએકેડમીમાં જ્યારે અનએકેડમીની એપ્લિકેશન પર તમે સબસ્ક્રિપ્શન લેશો એ વખતે મારા કોડનો તમે ઉપયોગ કરજો. YTMS મારો કોડ છે, જેની મદદથી તમે 10% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકો અને આ 10% ડિસ્કાઉન્ટ તમને પ્રાપ્ત થશે, એનાથી તમને લાભ થશે. જેમ કે વાત કરીશું, એક વર્ષનું સબસ્ક્રિપ્શન 7000 નું છે પરંતુ એ 6300 માં પડશે, એ જ રીતે 8400 નું
વર્ષનું સબસ્ક્રિપ્શન તમને 10% ડિસ્કાઉન્ટ સાથે પડશે। આ સિવાય તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, અને આ લેક્ચર તમને કેવો લાગ્યો છે એના પ્રતિભાવ તમે અવશ્યથી જણાવજો કે શું મેં તમને રમણલાલ દેસાઈ વિશે માણતા શીખવાડ્યું કે નહીં, શું રમણલાલ દેસાઈ વિશે તમે જાણીને થોડો તમારા મનની અંદર ગુજરાતી હોવા પર ગર્વ થયો કે નહીં, તમને રમણલાલ દેસાઈ વિશે જાણીને ગુજરાતી હોવા પર ગર્વ થયો કે નહીં। ફ્રેન્ડ્સ, ગર્વ લેવા જેવી બાબત છે સાહેબ, ગર્વ લેવા બાબત છે। વિશાદ પટની સાહેબ, સર એક વિનંતી છે કે તમે બીજા સાહિત્યકારો વિશે પણ લખજો, વિડીયો બનાવજો જેથી કરીને મજા આવે। જ્ઞાન ગુરુકુલ, અમારા અભિજીત ઝાલા સાહેબ, મારા પરમ મિત્ર, અને ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો જે તમને બહુ જ ડિટેલથી આમ ખંતથી કહેવાય ને આમ પોતાના દિલથી ભણાવી રહ્યા છે, પોતે જાણે રિસર્ચ કરીને થીસિસ કરીને 6-6 કલાક એની અંદર નાખીને તમને ભણાવે છે, તો પહેલાં તો એમને પણ એક સલ્યુટ છે ફ્રેન્ડ્સ। અને આઈ હોપ કે રવ દેસાઈ વિશે સાહેબ જાણીને તમને ગુજરાતી હોવા પર, ધ્યાન રાખજો આપણે ઘણા બધા ગુજરાતી સાહિત્યકારોની વાતો કરીએ છે, આપણા વાત કરી કે જ્યારે પણ રાજકીય કાર્યક્રમમાં વાત કરીએ તો ત્યારે પણ ક્યાંક ને ક્યાંક રવ દેસાઈ સાહેબનું ક્યાંય નામ લેવાતું નથી। એક હાસ્યામાં નાખી દેવામાં આવેલા સાહિત્યકાર છે જેમણે ખરેખર જનજાગૃતિનું કામ કર્યું હતું આપણા ગુજરાતની અંદર, એક આપણે એને એમને હાસ્યામાં નાખી દેવામાં આવ્યા હતા ફ્રેન્ડ્સ। તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, ક્લિયર? તો આશા રાખું છું તમને મજા આવી હશે, પોતાના તમે પ્રતિભાવો સેશન પત્યા પછી કોમેન્ટ બોક્સમાં લખજો, એટલે મને ખ્યાલ આવે કે આવનારા સમયમાં મારે બીજા કોઈ સાહિત્યકાર વિશે આ જ રીતે ડિટેલમાં તમને કવર કરાવવું કે ન કરાવવું ફ્રેન્ડ્સ। થેન્ક યુ અભિજીતભાઈ, થેન્ક યુ। જય શ્રી કૃષ્ણજી, યસ, બધા ફેકલ્ટી તજજ્ઞ છે, યસ। ટ્વિંકલ પરમારજી, અભિજીત સરના ત્યાં થોડીક ટેકનિકલ એરર ચાલી રહી છે, એમનું લેપટોપ અત્યારે હાલ અસ્ત વ્યસ્ત થઈ ચૂક્યું છે, એ અત્યારે હાલ લોકડાઉન જેવી પરિસ્થિતિ હોવા છતાં પણ બરો કેટલા મિત્રોને ફોન કરી રહ્યા છે કે ભાઈ લેપટોપની વ્યવસ્થા કરી શકે અને બહુ જલ્દીથી તમારી સમક્ષ પ્રસ્તુત થઈ જશે ફ્રેન્ડ્સ। અને એ પોતે એમને પોતાને જે છે એવું લાગે છે કે હું ભણાવતો નથી તો મજા નથી આવતી, દિવસ નથી જતો સાહેબ મારો સારો, આવા અભિજીત ઝાલા સાહેબ છે પણ કહેવાય ને ટીચર, એને જ કહેવાય કે જ્યારે એનાથી જ્યારે ભણાવવાનું એને ભણાવવાથી એને દૂર કરતી હોય ને સાહેબ તો એને ગમે નહીં, એવા જ આપણા સાહેબ છે, દીક્ષિત સર છે, અક્ષય તેરૈયા સર છે, અભિજીત ઝાલા સર છે, તમામે તમામ લેટ્સ ટેક ગુજરાતની એક એક ફેકલ્ટી સાહેબ, તમામના નામ લેવા જઈશ ને તો બહુ મોટું લાંબુ લિસ્ટ થઈ જશે ફ્રેન્ડ્સ। એક દિવસ આપણે મેં પ્લાનિંગ કરી રહ્યો છું કે તમામે તમામ ફેકલ્ટીને 1 by 1 બધી જ ફેકલ્ટીના હું ઇન્ટરવ્યુ લઈશ, અને ઇન્ટરવ્યુ લઈને તમારા મનમાં જે પ્રશ્નો થાય છે બધા જ પ્રશ્નો, તમારા પ્રશ્નો મારા મોઢે આપણે જે તે સાહેબને પૂછીશું, દરેકે દરેક તજજ્ઞ સાહેબને પૂછીશું ફ્રેન્ડ્સ। ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો બાય બાય, હેવ અ નાઇસ ડે। લોકડાઉન 4.0ની પણ શરૂઆત મોદી સાહેબે કદાચ તમને ભાષણમાં તમે સાંભળી લીધું હશે, ચલો મળીશું, બાય બાય, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર, આવી રીતે તમારો પ્રેમ વરસાવતા રહેજો ફ્રેન્ડ, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, બાય બાય, ટેક કેર, પોતાનું ધ્યાન રાખજો, પોતાના પરિવારનું ધ્યાન રાખજો, અને પોતાને આસપાસની શેરી, પોતાના દેશને, તમામને